ગયા અઠવાડિયે એક વાત મેં તમને કરી કે મહોપાધ્યાય વિનય વિજય મહારાજ આપણને એમ કહે છે, આ દુર્ધ્યાન હોય કે શુભ ધ્યાન હોય એની ઉત્પત્તિનું સ્થાન કયું છે? એક વૃક્ષ જન્મ લે છે ને તો એ ક્યાં લે છે? ધરતી પર. એક ઘાસ ઉગે છે તો ક્યાં ઉગે છે? ખેતરમાં. એક બાળક જન્મ લે છે તો પેલા ક્યાં આવે છે? માની કુક્ષીમાં. તો આપણા દુર્ધ્યાન, આપણા શુભ ધ્યાન એની ઉત્પત્તિનું સ્થાન મેં કયું બતાવ્યું હતું? મંચ. મન મગજ તરફ લઈ જાય છે, મગજ હૃદય તરફ લાવે છે, અને હૃદય છેલ્લે ક્યાં લાવે છે? ક્રિયા. આ એક આખી સિસ્ટમ છે. ઉત્પત્તિ મનની અંદર થાય છે, વિચારોની, જે મગજને પહોંચાડે છે. મગજ નક્કી કરે છે કે આમાંથી મારે શું લેવું, શુભ લેવું કે અશુભ લેવું, અને પછી એ મુજબની ફિલિંગ્સ અને એ મુજબની એક્શન ચાલે છે. દુર્ધ્યાન એનાથી તો કાયમ બચવું જ છે, બચવા જેવું જ છે. ચોવીસે કલાક મારું ચાલે તો મારે મારા મન અને મગજને શુભમાં જ રમતું રાખવું છે. પણ મારા સાહેબ, નોટ પોસિબલ. આપણે તો શુભના સ્થાનમાં ગયા પછી પણ શુભ વિચારો નથી લાવી શકતા, તો અશુભના સ્થાનમાં ગયા પછી આપણા મનમાં આપણે શુભ વિચારો ક્યાંથી લાવી શકવાના? તેમ છતાં આ જ્ઞાની ગુરુ મહારાજ એક સરસ રસ્તો બતાવે છે. તમારે જો અશુભ ધ્યાનથી બચવું હોય, તમારે જો દુર્ધ્યાનથી બચવું હોય, બેસ્ટ વે, તમે ત્રણ ચીજને નવરા ન રાખો. નવરા એટલે સમજ્યા, મરાઠીના નવરા નહીં સમજતા. મરાઠીના નવરા નવરી જુદા, આપણા ગુજરાતીમાં કહે ને નવરું મન. બસ, તો નંબર એક, મનને ક્યારે નવરું ના પડવા દે. આ મન જો નવરું પડશે તો એ નકામા વિચારો કરશે, સંકલ્પો, વિકલ્પો, અને આગળ વધીને સંકલેશો. તમારી પાસે સમય જ ના હોય વિચાર કરવાનો તો હું નથી માની શકતો કે તમે કોઈ નબળા વિચાર કરી શકો. તમારી પાસે કામ જ એટલા, એક પૂરું આ બીજું, બીજું પૂરું ત્રીજું, તમને સમય મળે ખરો? સુભાષચંદ્ર બોઝે એમણે એક ઠેકાણે લખ્યું છે, માણસને ખોટા વિચારથી બચવું હોય તો બેસ્ટ 24 કલાકમાં 25 કલાકનું કામ રાખતા જાઓ. દિવસના કલાક કેટલા? 24. 24 કલાકમાં તમારા માથા પર 25 કલાકની જવાબદારી રાખતા જાઓ. આ કામ બાકી છે, આના પછી મારે આ લેવાનું છે, એના પછી મારે તે લેવાનું છે. સતત એ વિચારમાં ને વિચારમાં રહો, તાકાત નથી તમારા મનમાં ક્યારેય કોઈ નબળો વિચાર પ્રવેશી શકે. અંદરમાં આકુળતા વ્યાકુળતા, અંદરમાં સંકલ્પો વિકલ્પો થાય, અંદરમાં સંકલેશ ક્લેશની દશાઓ ઉત્પન્ન થાય, આ બધું નવરા મનને આભારી છે. મનને નવરું નહીં પડવા દઉં.